नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान, चैप्टर नंबर 9 सजीवना लक्षणों ने निवासता। तो छेले आपड़े पानी नी अंदर એટલે કે જલીય વનસ્પતિઓ અને પાણી ની અંદર રહેતા સજીવો એટલે કે તળાવ અને સરોવર ની અંદર રહેતી વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે કે દેડકાઓ અને બીજી ચાર વનસ્પતિઓ કઈ કઈ હતી? તો કે જળ સરપોલિયા, કમળ, સિંગોળા, હાઇડ્રિલા, આ ચાર વનસ્પતિઓ વિશે અને દેડકા વિશે જોયું હતું। ત્યારબાદ નો ટોપિક 9.4 સજીવોની લાક્ષણિકતા। હવે સજીવ એટલે શું? તો કે જેનામાં જીવ હોય તેને સજીવ તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા લખીએ સજીવની, તો કે જેનામાં જીવ હોય તેને સજીવ કહેવામાં આવે છે। હવે સજીવના ઉદાહરણ લેવા હોય તો ક્યાં ક્યાં લઈ શકીએ? આપણી આસપાસ આપણે જોઈ શકીએ કૂતરો, બિલાડી, ખિસકોલી, વાનર, કીટકો, આ બધાનો સમાવેશ કેમાં થાય? સજીવોમાં। કૂતરો, બિલાડી, વાનર, પછી પંખીઓ, કીટકો, કીટકો એટલે કે માખી, મચ્છર, આ બધામાં જીવ છે, આ બધા સજીવમાં આવે। માખી, મચ્છર, પછી પતંગિયું, પછી વનસ્પતિમાંથી આપણે જોઈ તો કે વડ, પીપળો, તુલસી, વનસ્પતિ પણ સજીવમાં જ આવે એટલે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે એવું બોઝ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે વનસ્પતિમાં પણ જીવ આવેલો હોય છે। તેને પણ વેદના અને પીડાની અનુભૂતિ થાય છે। હવે આપણે નિર્જીવ વસ્તુ કોને કહેવાય એના વિશે જોઈએ। નિર્જીવ એટલે કે જેનામાં જીવ ન હોય, તેને નિર્જીવ કહેવાય છે। એટલે કે જેને આપણે મારીએ તો પણ કાંઈ અસર ન થાય, તેને કોઈ પણ જાતની અનુભૂતિ ન થાય, કોઈ પણ ફિલિંગ ન થાય, તેને નિર્જીવ વસ્તુ કહેવામાં આવે છે। હવે નિર્જીવ વસ્તુના ઉદાહરણ લખીએ આપણે તો નિર્જીવ વસ્તુમાં કોનો કોનો સમાવેશ કરી શકાય? તો કે ટેબલ, ખુરશી, પછી તમે ફ્રી ફાયર રમો એ મોબાઈલ, પછી બેન્ચી, રબર, પુસ્તક, પછી કોઈ પણ વાહન છે, આ બધા નિર્જીવમાં સમાવેશ થાય છે આ બધી વસ્તુઓનો। તેને જીવ હોતો નથી, આ કોઈને ભૂખ લાગતી નથી જ્યારે આ બધા સજીવોને ભૂખ લાગે છે। પછી આ બધા સજીવો હલનચલન કરી શકે જ્યારે આ બધા સજીવો હલનચલન કરી શકતા નથી। આ બધા સજીવો નાનામાંથી મોટા થાય, તમે કૂતરાનું ગલુડિયું જોયું હોય છે તો ધીમે ધીમે નાનામાંથી મોટું થાય છે। આપણી પાસે રહેલો મોબાઈલ, ટેબલ કે ખુરશી એની જાતે વિકાસ પામતા નથી એટલે કે મેળે મેળે મોટા થઈ જતા નથી, સિવાય કે ભૂતના પિક્ચરો અને મૂવીમાં આ બધા મોટા નાના બધું થઈ શકે, નિર્જીવ વસ્તુ પણ સજીવ થઈ શકે,
પણ વાસ્તવિક જીવનમાં આપણે જે વાસ્તવિક જિંદગી જીવીએ છીએ તેમાં આ સજીવોને ભૂખ લાગતી નથી, પછી મેળે મેળે હલનચલન કરતા નથી, વૃદ્ધિ કે વિકાસ પામતા નથી. તો આ સજીવ અને નિર્જીવની વ્યાખ્યાને વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લો. ત્યારબાદ આપણે સજીવ અને નિર્જીવમાં શું શું તફાવત છે તેના વિશે અભ્યાસ કરીએ. હવે આપણે સજીવ અને નિર્જીવમાં તફાવત શું આવેલો છે તેના વિશે અભ્યાસ કરીએ. આ સજીવ અને નિર્જીવ વસ્તુમાં શું તફાવત રહેલો છે. સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત. તો આ બાજુ સજીવ વિશે, જ્યારે આ બાજુ નિર્જીવ વિશે લખીએ. હવે સજીવ વસ્તુ છે તો તે ખોરાક લે છે, એટલે આપણે બધાય સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ જમીએ છીએ, અને અમુક વ્યક્તિઓ તો આખો દિવસ ખોરાક લે છે. એટલે કે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે એટલે આપણે તે ખોરાક લે છે, એટલે ખોરાકની જરૂરિયાત હોય છે. પછી બીજું છે તો નિર્જીવ વસ્તુ ખોરાક લેતી નથી. તમે કોઈ દી પુસ્તક રબર પેન્સિલ ને ખોરાક લેતા જોયો છે? તો કે ના, તે ખોરાક લેતું નથી. પછી ત્યારબાદ તો કે તે હલન ચલન કરે છે, નિર્જીવ વસ્તુ હલન ચલન કરી શકતું નથી. તમે કોઈ દી મોબાઈલ ને મેળે મેળે હલન ચલન કરતા જોયો છે? પોતાની આપ મેળે હલન ચલન કરી શકતો નથી. જ્યારે આપણે વ્યક્તિ છે, પશુ છે, પંખી છે તો તે હલન ચલન કરી શકીએ છે.
પછી તે શ્વસન કરે તે આનો પહેલો પોઈન્ટ હતો બીજો પોઈન્ટ હતો હવે ત્રીજો પોઈન્ટ તો કે તે શ્વસન કરે છે એટલે આપણે બધાય શ્વાસ લઈએ છીએ ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ વનસ્પતિ પણ શ્વસન કરે છે એટલે એ સજીવ છે હવે નિર્જીવ વસ્તુઓ કે પેન્સિલ છે રબર છે ખુરશી ટેબલ એને કોઈ દી તમે શ્વાસ લેતા જોયા હશે નહીં એટલે તે શ્વસન કરતા નથી પછી સજીવ છે તો તે વૃદ્ધિ અને વિકાસ પામે છે તો નિર્જીવ વસ્તુ વૃદ્ધિ અને વિકાસ પામતા નથી છોડ અથવા આપણે બાળક જોયું હોય મનુષ્યનું બાળક હોય તો પણ તે ધીમે ધીમે મોટું થાય અને પુખ્ત માણસ બને છે એટલે કે મોટો થાય અને એક જાતનો સજીવ માણસ બને છે પછી ગરડિયું જો હોય તો નાનામાંથી તે મોટું થઈ અને એક કૂતરું બને છે પછી કોઈ પણ નાનો છોડ હોય તો ધીમે ધીમે વિકસીને મોટું વૃક્ષ બને છે જ્યારે નિર્જીવ વસ્તુમાં આપણે ઘરે રહેલી મોબાઈલ ટેબલ ખુરશી પછી ટેલિફોન છે તો આ બધી વસ્તુઓ વૃદ્ધિ કે વિકાસ પામતા નથી ગમે એટલા વર્ષ જવા દો તે તેવડા પોતાના કદ જેટલું ધરાવતું હોય એટલું ને એટલું કદ ધરાવે છે એટલે કે એમાં વૃદ્ધિ કે વિકાસ થતો નથી પછી ત્યારબાદ તે ઉત્તેજનાનો પ્રતિકાર આપે છે સજીવ વસ્તુ હોય તો તે ઉત્તેજનાનો પ્રતિકાર આપે છે નિર્જીવ વસ્તુમાં એવું હોતું નથી એટલે કે તે ઉત્તેજનાનો પ્રતિકાર આપતો નથી એટલે કે આપણને ક્યારેક કોઈ પણ રસ્તામાં ચાલતા ચાલતા ક્યારેક પગમાં કાંટો લાગી ગયો હોય તો તરત જ ત્યાંથી પગ આપણે ઉઠાવી લે એટલે આપણે ઉત્તેજનાનો તેનો પ્રતિકાર આપ્યો છે પરંતુ નિર્જીવ વસ્તુ હોય એટલે કે કોઈ પણ ખડક પાણો અથવા પછી સાયકલ હોય તો એમાં કાંટા ઉપર તમે ચલાવો તો તે તરત જ આપણી જેમ પગ લઈ લે નહીં એટલે કે એને કોઈ પણ જાતની દુઃખ કે પીડાની અનુભૂતિ થતી નથી જ્યારે માણસને કોઈ પણ દુઃખ કે પીડાની અનુભૂતિ થાય છે એટલે કે ઉત્તેજનાનો પ્રતિકાર આપે છે ત્યારે કોઈ વસ્તુ ગરમ તપેલું હોય એને ભૂલથી આપણે અડી ગયા હોય તો તરત જ હાથ આપણે પાછો ખેંચી લે તો એ ઉત્તેજનાનો પ્રતિકાર આપ્યો કહેવાય જ્યારે નિર્જીવ વસ્તુમાં એવું થતું નથી પછી તે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે પછી તે સજીવ હોય કોઈ પણ મનુષ્ય હોય તો તે બાળકને જન્મ આપે કૂતરો હોય તે ગલુડિયાને જન્મ આપે ગાય હોય તો તે વાછડીને જન્મ આપે એટલે કે એના જેવો જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે ત્યારે તમે મનુષ્યના પેટથી કૂતરાને જન્મ લેતા જોયો હશે નહીં અથવા કોઈ પણ પશુ પક્ષીને અવરા અવરા જન્મ લેતા જોયા હશે નહીં માણસ હોય તો એને બાળક જ બાળકનો જન્મ આપે કૂતરું હોય તો તે ગલુડિયાને જન્મ આપે કૂતરું હોય દી ગાયને કે વાછડાને જન્મ આપે નહીં
અને ગાય હોય તો તે વાછડાને જન્મ આપે. આવી રીતે સજીવ છે તો તે પોતાના જેવા જ બીજા સજીવને ઉત્પન્ન કરે છે. તો નિર્જીવ વસ્તુ હોય તો તે પોતાના જેવી બીજી વસ્તુ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય તો તેના જેવી બીજી વસ્તુ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે કે આપણી પાસે કોઈ એક મોબાઈલ હોય તો એના જેવી બીજો જ મોબાઈલ તે ઉત્પન્ન કરી શકતી નથી. આપણે બીજો મોબાઈલ બજારેથી લઈ આવવો પડે. પછી ખુરશી કે ટેબલ હોય તો થોડાક દિવસ આપણે એને રાખી મૂકો તો તેના જેવી બીજી ખુરશી ઉત્પન્ન કરી શકતી નથી. એટલે નિર્જીવ વસ્તુમાં આવી લક્ષણો જોવા મળતા નથી, જ્યારે સજીવ વસ્તુમાં આ બધા લક્ષણો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને તફાવતને વ્યવસ્થિત રીતે ફેરબુક અને રફબુકમાં નોંધી લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને એક પ્રશ્ન થાય કે વાદળું છે તે તો આકાશમાં હલનચલન કરે છે, જે વસ્તુ હલનચલન કરે છે તે સજીવ હોય એવું આપણે તફાવતમાં લખ્યું, તો વાદળ કા સજીવ નથી? તો એના વિશેના કારણો જોઈએ આપણે. તે વાદળ શા માટે સજીવ નથી? આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે? આકાશમાં હલન ચલન કરતું, એક જગ્યાએ થી બીજી જગ્યાએ ચોમાસાની ઋતુમાં જોવો તો કે વરસાદના પાણીના વાદળ એક જગ્યાએ થી બીજી જગ્યાએ હલન ચલન કરે, અને સામાન્ય દિવસોમાં પણ જોવો તો વાદળ એક જગ્યાએ થી બીજી જગ્યાએ ખસે છે.
તો આમ વાદળ હલનચલન કરે છે તો તે સજીવ છે કે નિર્જીવ? હવે સજીવ હોય તો શા માટે અને નિર્જીવ હોય તો શા માટે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વાદળ આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે. આકાશમાં ખસતું વાદળ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતું વાદળ નિર્જીવ છે. તો તેના માટે આપણે શું કારણો આપી શકીએ? તો કે તેના માટેના કારણો નીચે મુજબ છે. આમાં પેલું કારણ શું આપી શકાય? તો કે વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે છે, પોતે જાતે ખસી શકતું નથી. જેવી રીતે આપણે મનુષ્ય આપણે જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન દ્વારા અથવા દોડીને પણ જઈ શકીએ છીએ, એવી રીતે વાદળ પવન વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. જો પવન જ ન હોય તો વાદળ એક જ જગ્યાએ સ્થિર અને સ્થિર રહે છે. એટલે વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આપમેળે એટલે કે જેવી રીતે આપણે અથવા કોઈ પણ બીજું સજીવ કૂતરું છે, ગાય છે, ભેંસ છે, આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે અથવા હલનચલન કરી શકે તેવી રીતે પ્રચલન કરી શકતું નથી. એટલે કે આપમેળે પ્રચલન કરી શકતું નથી. એને પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનની મદદ વગર જવું હોય તો જઈ શકતું નથી. પછી વાદળ આપણા સજીવો જેવા અન્ય કોઈ લક્ષણ પણ ધરાવતું નથી. વાદળ અન્ય સજીવો જેવા બીજા લક્ષણો પણ ધરાવતું નથી. કેવા કેવા લક્ષણો? તો કે તે ખોરાક લેતું નથી. પછી તે શ્વસન કરતું નથી, એટલે કે આપણે જેમ શ્વાસ લઈએ તેમ તે શ્વસન કરતું નથી. પછી તેનો વૃદ્ધિ કે વિકાસ પામી બાળકમાંથી અથવા એમ લખી શકીએ તે વૃદ્ધિ કે વિકાસ પામતું નથી. કેમ કે બાળક વૃદ્ધિ પામી યુવાન બને છે. એટલે કે વાદળ વૃદ્ધિ કે વિકાસ પામતું નથી. આ બાળક કોઈ હોય મનુષ્યનું તે વૃદ્ધિ પામી અને યુવાન બને છે, અથવા યુવાનમાંથી પછી ધીમે ધીમે તે વૃદ્ધ એટલે કે ગઢો પણ બને છે. કૂતરો હોય તો એનું ગળુડિયું પણ ધીમે ધીમે મોટું થાય અને એક જાતનું સજીવ એટલે કે પુખ્ત કૂતરું બને છે. પરંતુ
વાદળું હોય તો કે વાદળું વૃદ્ધિ કે વિકાસ પામતું નથી, પછી તે શ્વસન કરતું નથી, તે ખોરાક લેતું નથી, તો આવા બીજા સજીવોના લક્ષણો પણ ધરાવતું નથી, એટલા માટે જ વાદળું શું છે, નિર્જીવ છે. સજીવ વસ્તુ ખોરાક લે, હલનચલન કરી શકે, આ હલનચલન કરી શકે છે, પરંતુ પવનના બળથી આપમેળે હલનચલન કરી શકતું નથી, પછી વૃદ્ધિ કે વિકાસ પામી શકતું નથી. આ બધા કારણોને જોઈને આપણે કહી શકીએ કે વાદળ એ નિર્જીવ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે ફેરબુક અને રફબુકમાં લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. ત્યાર પછીના આવા અમુક પ્રશ્નો આપણે જોઈશું, તો કે આ વસ્તુ સજીવ છે કે નિર્જીવ, તેના માટેના કારણો જણાવો. એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.